જામનગરના વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા આક્રમક વિરોધ પ્રદર્શનો કરવા માટે જાણીતા છે. આજે મોડી સાંજે તેઓએ મહાનગરપાલિકાના દ્વારે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. તળાવની પાળ પાસે જૂની આરટીઓ કચેરી પાસેથી રેકડીવાળાઓને હટાવવાની કાર્યવાહીના વિરોધમાં રચનાબેને ધરણા કરી એસ્ટેટ શાખા ઉપર પણ આરોપો લગાવ્યા છે. આ ભાજપ સરકાર અને આઈના પદાધિકારીઓ અને અધિકારીઓ આ જે રેકડીવાળા છે આમાંથી એક ભાઈ છે એ ખાલી પાનની કેબિન નાનકડી એવી ઊભી રાખે છે, એક ભાઈ છે નાળિયેર પાણી વેચે છે. આજ વ્યાજ ભરી નથી શકતા તો માણસો સુસાઇડ કરી નાખે છે, હાર્ટ એટેક આવી જાય છે. આ બધું આ લોકોને ક્યાં અસર થાય છે? તમે એક કામ કરો, એક કિંમત 100 રૂપિયા થશે આ વખતે, અને જે ચકેરીમાં બેસવા જાઓ એમાં લેખિતમાં લખાવજો કે તમારા છોકરાની કે તમારી સેફટી છે કે નહીં. અને જ્યારે હોય ત્યારે કાંઈ બીમારી કરાવી હોય તો મેળો પણ બંધ કરાવો અને મોટી હોટલો બંધ કરાવો. બધી જામનગરની જનતા એના બાળકોનું ને એના ઘરનું સારું હિત ઈચ્છતી હશે ને. છેલ્લા 7 વર્ષથી આ જ પ્રશ્ન, રેકડીઓ હટાવી નાખવાની, ગરીબ માણસોને હટાવી નાખો. હજી તો ઘરે ન્યાયયાત્રામાંથી આવી ત્યાં બધા રેકડીઓવાળા ભાઈઓનો ફોન આવ્યો કે બેન, અમને દીક્ષિત સરે એમ કીધું કે આ રેકડીઓ કાલ સવારે ઉપાડી લેજો, અત્યારે રાતે જ ઉપાડી લેજો, નતર ગાડીમાં નાખીને અમે ઉપાડી જઈશું. કા ભાઈ, એની ધમકી આપસ, ગાડીમાં નાખીને એનો ઉપાડી જઈશ. શેની રેકડી છે? તો કે પાનની કેબિન છે, સોડાની છે, નાળિયેર પાણી વેચે છે, બરાબર છે. અને તમને આ બીમારી રેકડીઓવાળામાં જ દેખાય છે? વીઆઈપી એરિયાના કોર્પોરેટર જેની 10 રેકડીઓ છે વોર્ડ નંબર 3માં, એ રેકડીઓ નથી દેખાતી? વોર્ડ નંબર 16ના વીઆઈપી 4-4 કોર્પોરેટરની રેકડીઓ અમુક જગ્યાએ જે ભલામણ કરે છે એ રેકડીઓ નથી હટાવતા. હું તો એમ કહું છું, કોઈ રેકડીઓવાળાને ન હટાવો. બીમારી છે, ડોર ટુ ડોર નથી આવતી. અમારા એરિયામાં આવીને પૂછો, ડોર ટુ ડોર બંધ છે. પાણીમાં ગટરનું પાણી આવે છે, બરાબર છે. આ બધા પ્રશ્ન સોલ્વ કરવાની બદલે, સાફ સફાઈ કરાવવાની બદલે રેકડીઓવાળાઓને બંધ કરાવે છે. તમારે મેળો કરવો છે, મેળાના ટેન્ડરો ભરવા છે, મોટા મોટા મેળાના ટેન્ડરો ભરવા છે. અહીંયા ચકેડી ઊભી રાખવા માટે થઈ અને આ બધાને રેકડીઓને હટાવી નાખવા છે. અને દીક્ષિત સરને ફોન કરું છું તો મને એમ કહે છે કે કમિશનર સાહેબે હટાવવાનું કીધું છે, પણ શું રીઝન? શું રીઝન? કાંઈ બોલતો નથી. એટલે સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચારી જામનગર મહાનગરપાલિકાનો દીક્ષિત સાહેબ છે, જે અનહદ રેકડીઓવાળાને હેરાન કરે છે. એટલી હિટલરશાહી કરે છે, એટલી દાદાગીરી કરે છે. કમિશનર સાહેબે કીધું હોય તો મને ફોનમાં કેવું તો જોઈએ ને કે રેકડીઓ શું કામ બંધ કરાવે છે. આ છેલ્લા કેટલા વર્ષોથી ટેન્ડર ઉપર આ પૈસા ખાય છે દીક્ષિત, એની તમને ખબર નથી? અમે બીજા બે સાહેબોને ફોન કર્યા, બીજા બે સાહેબોએ ફોન ઉપાડતા નથી, જવાબ નથી દેતા. આ વરણવા સાહેબમાં આવે છે. વરણવા સાહેબ ગાયોનો મુદ્દો લેતા નથી, જે અત્યારે ભયંકર મુદ્દો છે. ગાયો એક યારે 10-10 દાટી દે છે, એમાં ધ્યાન નથી દેતા. રોડ ઉપર મૂંગા ઢોરો આવી ગયા છે, મૂંગા ઢોરોને નુકસાન છે, લોકોને નુકસાન છે, એમાં ધ્યાન દેતા નથી. જમીનો તમારે હેતુફેર કરીને વેચી નાખવી છે, એ બધું કરવું છે, પણ આ ગરીબ માણસ જીવે છે એને જીવા નથી દેવું, હખી રીતે જીવા નથી દેવું. આને મારી નાખવા છે. આ લોકો વ્યાજે પૈસા લેશે, બિચારા વ્યાજ નહીં ભરે અને છેલ્લે સુસાઇડ કરવાનો વારો આવશે. ફક્ત ને ફક્ત 400-500 રૂપિયા લઈને ઘરે જાય છે, 200 રૂપિયાનો માલ ભરાવે છે અને 100 રૂપિયા એ લોકો ઘરમાં આપે છે. હવે એની મેળા કરવા છે, ઘરે ઘરે તિરંગા લહેરાવો છો, સારી વસ્તુ છે. 15મી ઓગસ્ટ છે, દેશ માટે કરવું જરૂરી છે. પણ હું દેશવાસીઓને આજ કહેવા માગું છું કે જો આ ગરીબ માણસો માટે તમે કંઈ ન કરી શકતા હોય તો તમારી આત્મા અંદરની આત્મા જીવતી હોય તો આ મેળાનો બહિષ્કાર કરો, જેથી કરી જામનગર મહાનગરપાલિકાવાળાઓને ખબર પડે. આ ચકેડીવાળા તમને લેખિતમાં નહીં આપે કે તમારી સેફટી અમે છે કે નહીં. તમે એક ચકેડીમાં બેસો અને એની પાસે લેખિતમાં લ્યો કે હું તને ચકેડીના 100 રૂપિયા એક શરતે આપું કે આ ચકેડીમાં કાંઈ શોર્ટ સર્કિટ નહીં થાય, કાંઈ નહીં થાય એવું લેખિતમાં લખાવી લ્યો. કોઈ એકેય ચકેડીવાળો લેખિતમાં લખીને નહીં દે, બરાબર. 100-100 રૂપિયા આ ચકેડીઓનો બહિષ્કાર કરો. જામનગરવાસીઓ, તમને ખરી રીતે દેશભક્તિ દેખાડવી હોય ને તો આ વખતે મેળાનો બહિષ્કાર કરો. તમે લોકો આ ગરીબ માણસો માટે થઈને, અને મોટી મોટી હોટલોમાં જવાનું બંધ કરો. થોડાક દિવસ ઘરે બનાવીને જમો. ઘરે તમે યુટ્યુબમાંય બધું જોવા મળે છે, પણ આ ગરીબ માણસોને બંધ કરો છો ને તો મોટી હોટલો બંધ થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. મોટી હોટલો બંધ થવી જોઈએ, કોર્પોરેટરોની રેકડીઓને હોટલો બંધ થવી જોઈએ, ભાજપના નેતાઓની હોટલો ને રેકડીઓ બંધ થવી જોઈએ. આ જે ગરીબ માણસોનું કોઈ નથી, તમે જ્યારે હોય ત્યારે બંધ કરાવી દો છો,
બર્ધન ચોકમાં તો કટલેરી વેચાય છે, નોન વોકિંગ ઝોનમાં બેસે છે, તો અહીંયા હાલતા ને ચાલતા કોર્પોરેટરની રજૂઆતથી પોલીસ દ્વારા બધું બંધ કરાવે છે. અહીંયા આવી તો કે પોલીસે બંધ કરાવ્યું, પોલીસમાં જાય તો પોલીસવાળા એમ કે કમિશનર સાહેબે બંધ કરાવ્યું. દીક્ષિતને પૂછી છીએ તો કે દીક્ષિત એમ કહે છે કે કમિશનર સાહેબે બંધ કરાવ્યું, પણ શું બંધ કરાવવાનું રીઝન શું? એટલે ક્યાંક ને ક્યાંક મને દીક્ષિતે કમિશનર સાહેબનું નામ ખોટું વટાવ્યું હોય એવું લાગે છે. જો કમિશનર સાહેબે બંધ કરાવ્યું હોય તો અહીં આવીને કહી જાય કે શું કામ બંધ કરાવ્યું છે. આજે અમે જામનગર મહાનગરપાલિકાની અગાસી ઉપર ચોથા માળે ચડી અને માઇકથી લોકોને જાગૃત કરવાની કોશિશ કરી અને અમે બધા પાસે મદદ માંગી છે, હેલ્પ માંગી છે કે જો તમે આ ધ્વજ લહેરાવવાના હોય, તમારા ઘર ઉપર ધ્વજ ફરકાવવાના હોય, તો અમને ગરીબ માણસોને તમારી જરૂર છે, અમારી મદદ કરવા માટે આવો. અમે બધાને મદદ માટે બોલાવ્યા છીએ, એટલી જ કે આ ગરીબ માણસોને રેકડી ઊભા રાખવા દો, આ પથારાવાળાઓને બેસવા દો, આ લોકોની રોજીરોટી ચાલુ હશે તો આ લોકો જીવી શકશે, એના ઘરનાઓ જીવી શકશે, એના બાળકો જીવી શકશે, નતર આ જિંદગી આપણી નકામી છે. આ લોકો તળાવની પાળ સાઈડના વિસ્તારના લોકો છે, આરટીઓ ઓફિસ પાસે તળાવની પાળ પાસે ઊભા રહી છે ને, એ 8 રેકડીવાળા છે, 8 થી 10. આવી તો બર્ધન ચોકની હમણાં 2 દિવસ પહેલાં બધી બંધ કરાવી, હવે યા તો કટલેરી વેચાય છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે શ્રાવણી મેળો યોજાનાર છે, પરંતુ આજે સવારે અહીં સોમવારી બજાર ભરાતા તંત્ર દોડતું થયું હતું અને બજાર બંધ કરાવી ગ્રાઉન્ડ ક્લિયર કરાવાયું હતું. ઉપરાંત નિર્ધારિત સમયે મેળાના રાઇડ્સ તથા સ્ટોલના વેપારીઓ સામાન સાથે પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચી ગયા હતા, પરંતુ તંત્ર દ્વારા સંબંધિત તૈયારીઓ થઈ ન હતી. આખરે યુદ્ધના ધોરણે પ્લોટિંગ અને વીજપોલ ઊભા કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગરમાં બર્ધન ચોકમાં નો હોકિંગ ઝોનની અમલવારી જૂની અને મોટી સમસ્યા છે. એક તરફ દુકાનદારો પથારાવાળાઓને હટાવવા આંદોલન કરે છે, તો બીજી તરફ પથારાવાળાઓની રોજીરોટીનો પ્રશ્ન લઈને રાજકીય આગેવાનો આગળ આવે છે. આજે વિપક્ષી મહિલા કોર્પોરેટર જૈનબેન ખફી દ્વારા અન્ય સ્થાનિક આગેવાનો તથા વેપારીઓ સાથે તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. હું એડવોકેટ જૈનબેન ખફી, વોર્ડ નંબર 12 કોર્પોરેટર, અને મારી સાથે છે મારા સાથી કોર્પોરેટર અસલમભાઈ અને અમારા રિઝવાનભાઈ જુણેજા અત્યારે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એ પણ અમારી સાથે જ. આ બર્ધન ચોક વિસ્તાર કે જે ઘણા સમયથી આપ સૌ જાણો છો કે ઘણો વિવાદિત આ વિસ્તાર થઈ ગયો છે, અને આ વિવાદ કોઈ આજનો નથી, આ વિવાદ ઉપાડવામાં આવ્યો છે. નહીંતર આટલા વર્ષોથી આ લોકોના કામ ધંધા ચાલુ જ હતા, પણ સૌ જાણે છે કે રાજકીય રોટલા શેકવા માટે, કોઈએ પોતાની હાઈલાઈટ થવા માટે થઈને આ લોકોના બસ ધંધા રોજગાર ઉપર લાત મારી છે. અમને કમિશનર સાહેબથી અને કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી એવી આશા અને અપેક્ષા છે કે એ લોકો અમારી વાત સમજશે અને આ ભાઈઓના જે ધંધા રોજગાર રાજકીય રીતે નહીં, પણ આપણે એક માનવતાના ધોરણે વિચારીએ કે ઘણા વર્ષથી આ ધંધા ચાલુ છે, રાજાશાહી વખતથી આ લોકો કામ કરે છે, એટલે ક્યારે કોઈને નડતરરૂપ નથી. હા, કોઈને અમારી કોઈ નડતરરૂપ હોય તો એ અઠાવવામાં અમે ક્યાંય કોઈની ભલામણ પણ કરતા નથી, અને જે વેપારીઓ ભાઈઓની પણ જે લાગણી છે એને પણ અમે માન આપીએ છીએ કે વેપારી પણ પોતાના ધંધા રોજગાર દુકાનો લઈને બેઠા છે, તો એમનો હક છે, એમનો અધિકાર છે કે એ પણ એમના ધંધા રોજગાર કરે. એટલે અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ માત્ર ને માત્ર એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે આજે અત્યારે 2000 લોકો ધંધા રોજગાર વગર રાખે, અત્યારે અહીંયા 200 લોકોના જો ધંધા રોજગાર છે ને, તો એમના ફેમિલી અત્યારે લોકોના ઘરના ચૂલા બંધ થઈ ગયા છે, તો અમે એવી એક આવેદનપત્ર માત્ર રજૂઆત પૂરતી કરવામાં આવ્યા છે કે જે નો વોકિંગ ઝોનની વાત કરવામાં આવે છે, તો જે નો વોકિંગ ઝોનની વ્યવસ્થા છે કે એનો કાયદો એવો છે, નિયમ એવો છે કે આપણે એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા આપો તો આ લોકો ત્યાંથી હટાવી પણ લેશે, એની પણ અમે જવાબદારી લઈએ છીએ, પણ માત્ર જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના આપે ત્યાં સુધી જે આપણે માર્કિંગ કરી આપ્યું છે એટલામાં આ લોકોના ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવે એવી અમે રિક્વેસ્ટ કરવા માટે અત્યારે અહીંયા આવ્યા છીએ. જામનગરના કાલાવડમાં એક પાનની દુકાને વીજબિલ મુદ્દે પીજીવીસીએલના કર્મચારી પર હુમલો કરવામાં આવતા ખળભળાટ થયો હતો. કર્મચારીને દુકાનની અંદર બોલાવી શટર બંધ કરી ફિલ્મી અંદાજમાં હુમલો કરવામાં આવ્યા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે.
દેશનું ગૌરવ, દેશનું માન, હર ઘર તિરંગા, આ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે યુવાનોમાં દેશ પ્રત્યેની લાગણી જળવાઈ રહે તે માટે આપણે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે. તારીખ 13-8-2024 અને મંગળવારે સ્થળ છે તળાવની પાર, પાર્કિંગ ગેટ નંબર 1 અને સમય છે સાંજનો 5 વાગે. આ યાત્રામાં જોડાવા જામનગરના નગરજનોને ભાવભર્યું આમંત્રણ આપું છું. શ્રાવણ મહિનામાં જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રિકો માટે શ્રી ભોલે બાબા ગ્રુપ દ્વારા કેમ્પ યોજવામાં આવે છે. આજે સોમવાર હોય ગઈકાલે રાત્રે કેમ્પમાં બહોળી સંખ્યામાં પદયાત્રિકો ઉમટ્યા હતા. કેમ્પમાં ચિપ્સ સહિતની ફરાળી વાનગીઓનું વિતરણ થયું હતું, તેમજ પદયાત્રિકોના મનોરંજન માટે આદિવાસી ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.